નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ કિચન આર્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો આજે આપણે એક નવી રેસીપી બનાવીએ, કેપ્સિકમ મરચાનું શાક. તમે ખાધું તો ઘણી વાર હશે, અને એ પણ ચણાના લોટનું. પણ આજે પણ બનાવવાનું છે ચણાના લોટનું, પણ કંઈક અલગ રીતે, જે તમને ખૂબ પસંદ પડશે. તો ચાલો શરૂ કરીએ કેપ્સિકમ મરચાનું શાક. સૌ પ્રથમ આપણે કડાઈમાં તેલ મૂકશું. હવે તેલ ગરમ થાય એટલે એમાં આપણે કેપ્સિકમ મરચાં નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે કેપ્સિકમ મરચાં નાખશું. આ કેપ્સિકમ મરચાં લીલા, પીળા અને લાલ છે, એટલે આપણું સબ્જી પણ એકદમ કલરફુલ થશે. દેખાવમાં જ કેટલા સરસ છે, તો સબ્જી પણ એવું જ થશે ને. જુઓ એનો કલર કેટલો સુંદર લાગે છે. હવે આને મીઠું નાખીને આપણે થોડીક વાર ચડાવવા મૂકી દઈશું. તો મરચા જેટલું જ મીઠું હું અત્યારે નાખું છું, અને હલાવીને એને ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈએ. હમણાં સોફ્ટ થઈ જશે. ત્યાં સુધી આપણે ચણાના લોટમાં શું શું નાખવાનું છે એ આપણે તૈયાર કરી લઈએ. ચણાના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું, એકદમ થોડું કલર માટે હળદર, થોડુંક કાશ્મીરી મરચું, થોડુંક લાલ મરચું, બસ. અને હવે એક સિક્રેટ વસ્તુ છે, અને એ છે દહીં. જો તમારા ઘરે દહીં ન હોય અને છાશ હોય તો છાશ પણ તમે નાખી શકશો. આનાથી આપણું શાક એકદમ લચકેદાર બનશે, થોડુંક રસાવાળું પણ બનશે. અને આ સમયે જો દહીં કે છાશ ઓછું પડે તો એમાં થોડુંક પાણી નાખી શકશો. તો ચાલો આપણે પણ પાણી નાખીએ, કારણ કે આ થોડુંક થીક છે. દહીંના જ વાટકામાં હું પાણી મેળવી અને એમાં નાખી દઉં છું. અને આને ધીમે ધીમે હલાવતા રહેવાનું, એટલે એની અંદર ગાંઠા ન પડે. જો થોડુંક દહીં અને થોડુંક પાણી, થઈ ગઈ ને સરસ પેસ્ટ. હવે આ પેસ્ટ આપણે મરચામાં નાખીશું. પછી જુઓ કે મરચાનો રંગ કેવો નીખરી ઉઠે છે. હા, તો તૈયાર છે આપણું ચણાના લોટનું ઘોલ, જે આપણે સબ્જીમાં નાખવાના છીએ. ચાલો જોઈએ કે મરચા કેટલા સોફ્ટ થઈ ગયા છે. મરચા સોફ્ટ થઈ ગયા છે. હવે આ સમયે આપણે એમાં આ લોટ નાખી દઈશું. બે મિનિટ માટે આપણે એને ઢાંકી દઈએ. હમણાં તેલ છૂટું પડે એટલે શાક થઈ જશે. તો જોઈએ કે શાક થઈ ગયું છે કે નહીં. અરે વાહ, કેટલું સરસ દેખાય છે. અને જુઓ, લોટ બધો મરચાને કોટ કર્યો છે, એટલે શાક આપણું રેડી છે. તો ચાલો એને આપણે સર્વ કરીએ. તો કેપ્સિકમ મરચાનું શાક રેડી છે, આપણે એને સર્વ કરીએ. જુઓ દેખાય છે ને સરસ. અને એમાં પણ લાલ, પીળા અને લીલા કેપ્સિકમ મરચા, પછી તો પૂછવું જ શું. અરે મહેમાન પણ આવશે ને, તો
કાંગળા ચાટતા રહી જશે તો આવી નવી નવી રેસીપી જાણવા માટે અને શીખવા માટે અમારી યુટ્યુબ ચેનલ કિચન આર્ટને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવામાં તો ભૂલ કરશો જ નહીં એ મને ખાતરી છે. તો ચાલો હવે આપણે ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.